દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ પર વાત કરવી છે પ્રી મોન્સૂન કામગીરી વિશે. આમ તો રાજ્યભરમાં વિધિવત રીતે આમ કહીએ કે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, કારણ કે રાજ્યમાં છેલ્લા એક બે દિવસથી જે રીતે સમાચાર મળી રહ્યા છે વરસાદના, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં છેલ્લા બે ત્રણ દિવસથી લગાતાર અલગ અલગ જગ્યાઓ પર વરસાદ થઈ રહ્યો છે. આ ઉપરાંત જો વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતમાં પણ સ્થિતિ એવી છે, વરસાદ પડી રહ્યો છે છેલ્લા એક અઠવાડિયાથી. મધ્ય ગુજરાતમાં પણ છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, એટલે ધીરે ધીરે મેઘરાજાએ બેટિંગ કરવાની શરૂઆત કરી દીધી છે. અને પરંતુ અહીં સ્થિતિ આપણે પ્રી મોન્સૂનની કામગીરીની વાત એટલા માટે કરવી છે, જૂન મહિનો ચાલી રહ્યો છે. 15 જૂન બીએમસીનો જે એક એક્ટ છે, આ એક્ટ અનુસાર 15 જૂન સુધીમાં પ્રી મોન્સૂનની કામગીરી થઈ જવી જોઈએ, કારણ કે અત્યાર આ સમયગાળામાં ચોમાસાની શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ આપણે ત્યાં હંમેશાથી જે સ્થિતિ રહી છે કે ભલે નિયમો ગમે તે હોય, નિયમોનું પાલન કરવા માટે તો બન્યા જ નથી એવું જ માનીએ છીએ, તંત્ર પણ એવું જ માની બેઠું છે. અને તેના કારણે જ જ્યારે પણ આવા પ્રકારની સ્થિતિની આપણે ચર્ચા કરીએ, દર વર્ષે પ્રી મોન્સૂનને લઈને આપણે ચર્ચા કરતા આવ્યા છીએ, પરંતુ દર વર્ષે સ્થિતિ એવી ને એવી છે. પ્રી મોન્સૂનની કામગીરી થાય છે, મોટા મોટા વાયદાઓ પણ કરવામાં આવે છે, એક સ્ટ્રેટજી બનાવવામાં આવે જેની પણ તંત્ર દર વર્ષે જાહેરાત કરતું હોય છે કે અમે આ પ્રકારે પ્રી મોન્સૂનની કામગીરી છે, અમે આ જગ્યાએ આ પ્રકારની વ્યવસ્થા કરી છે. એક દેખાવ પૂરતી કામગીરી પણ શરૂ થાય, એ પછી કોર્પોરેશનની જે કામગીરીની વાત કરીએ, કોર્પોરેશન દ્વારા જે કામગીરી થાય છે એ તો થાય જ છે. પીજીવીસીએલની કામગીરીને લઈને તેમના પણ અલગ મોટા મોટા દાવા હોય છે કે અમે આ પ્રકારની આ વખતે પ્રી મોન્સૂનની કામગીરી છે કરી છે, આટલો ખર્ચ કર્યો છે. છેલ્લે જ્યારે વરસાદ પડવાની શરૂઆત થાય ને, ચોમાસું જ્યારે એકદમ બેસી જાય, ત્યારે આપણને રિયલ સ્થિતિની સ્થિતિનો ખ્યાલ આવતો હોય છે કે ખરેખર પ્રી મોન્સૂનની કામગીરી કેવી થઈ છે. અને આજે જે પ્રથમ વરસાદ પડ્યો સૌરાષ્ટ્રમાં, અને એને તંત્રની પોલ ખોલી દીધી, કારણ કે રાજકોટમાં કાલની જ જો વાત કરીએ, રાજકોટમાં જે 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને રાજકોટમાં ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાઈ ગયું. આ ઉપરાંત વડોદરામાં પણ વરસાદ નહોતો પડ્યો, એમ છતાં પણ વરસાદી પાણી ઉભરાવાની સમસ્યાઓ શરૂ થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં પણ આ પ્રકારની સ્થિતિ છે, તો એના પર ચર્ચા કરવી છે. અને ખરેખર પ્રી મોન્સૂન કામગીરીની સ્થિતિ પાયામાં ઝીરો લેવલ પર કેવી છે તેના પર ચર્ચા કરીશું. અને આ બધી ચર્ચા કરવા માટે આજે મારી સાથે ત્રણ મહાનુભાવો, મારી સાથે લોકેશન હેડ સૌરાષ્ટ્રના મિલન ઠાકર, સાથે સાથે વડોદરાથી અમારા લોકેશન હેડ પ્રકાશ વર્મા, અને સુરતથી સંવાદદાતા મયુર મિસ્ત્રી આપણી સાથે જોડાયા છે. પહેલાં તો આપ ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત મયુરભાઈ આપનાથી કરું છું, કારણ કે આજે આપણે એક સ્ટોરી પણ કવર કરી સુરતમાં પ્રી મોન્સૂનની કામગીરીની, જે પોલ ખોલતી હોય એવા પ્રકારની સ્ટોરી હતી, જે રોડ બેસી જવાની ઘટનાની વાત કરીએ, આ ઉપરાંત પાણી ભરાવાની ઘટનાની વાત કરીએ. સુરતમાં તો જે રીતે આપે જણાવ્યું કે હજી તો વરસાદ એટલો બધો પડ્યો પણ નથી, એ પહેલાં જ સ્થિતિ આવા પ્રકારની છે. તો ખરેખર સુરત આ ઉપરાંત દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ, તો પ્રી મોન્સૂનની કામગીરી કઈ રીતે થતી હોય છે, શું દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ હોય છે? બિલકુલ, તો વાત કરવામાં આવે તો જ્યારે વરસાદની શરૂઆત થતી હોય ને ત્યારે ડેમ તૂટે ને પાર બાંધવો જેવો ઘાટ સુરત મહાનગરપાલિકાનો જોવા મળતી રહ્યો હોય છે. માત્ર ને માત્ર પ્રી મોન્સૂનની કામગીરી કાગળ પર જ કરવામાં આવતી હોય તેવા દ્રશ્યો હંમેશા ચોમાસાની શરૂઆતમાં જોવા મળતા હોય છે. પરંતુ કહી શકાય કે સુરત શહેર સહિત જિલ્લામાં હજુ સુધી વરસાદ પડ્યો નથી, માત્ર ને માત્ર વરસાદી ઝાપટા રૂપે વરસાદ પડ્યો છે. એટલે કહી શકાય કે જે રીતે ગઈકાલે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો હતો, 15-20 મિનિટ જેટલો વરસાદ પડ્યો હતો, ને ત્યાં સુરતની જે નવી સિવિલ હોસ્પિટલ કહેવાય છે તેના કેમ્પસમાં પાણી ભરાઈ ગયા હતા. વહેલી સવારથી પાણી ભરાતા દર્દીઓને પણ હાલાકીનો સામનો કરવાની નોબત પડી હતી. એટલું જ નહીં, પરંતુ સુરતના કેટલાક વિસ્તારોમાં એટલે કે 3-4 જેટલા જગ્યાઓ પર ભૂવા પડવાની ઘટનાઓ પણ સામે આવી છે, તેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવાની નોબત પડી છે. બીજી તરફ વાત કરવામાં આવે તો સમગ્ર સુરત શહેરમાં જે રીતે મેટ્રો ટ્રેનની જે કામગીરી ચાલી રહી છે ત્યારે તે વિસ્તારના રસ્તાઓમાં પણ મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે, તેને લઈને વાહન ચાલકોને પણ અકસ્માતનો ભય ઉભો થઈ રહ્યો છે, મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલે કહી શકાય કે પ્રી મોન્સૂનની કામગીરી સુરત મહાનગરપાલિકાની માત્ર અને માત્ર કાગળ પર રહી છે. કહી શકાય કે જે રીતે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સૌથી વધુ વરસાદનું જોર વલસાડ, ધરમપુર, નવસારીમાં જોવા મળી રહ્યું છે. હજુ સુધી સુરત જિલ્લામાં વરસાદનું જોર પકડ્યું નહીં, પરંતુ આગામી 2 દિવસમાં જે રીતે હવામાન વિભાગની જ્યારે આગાહી કરવામાં આવી છે, દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેને લઈને ખેડૂતોની જે ચિંતા છે તેઓ પણ મુશ્કેલીથી રાહત મળી રહી છે. કારણ કે ગઈકાલે જે રીતે
વરસાદ પડ્યો છે સુરત જિલ્લાના કેટલાક ગામડામાં એક ધારે વરસાદ પડ્યો હતો, તેને લઈને ખેડૂતોમાં એક ખુશીની લહેર જોવા મળી રહી છે. જી આ ઉપરાંત મિલનભાઈ, સૌરાષ્ટ્રની જો વાત કરીએ, સૌરાષ્ટ્રમાં અત્યારે પ્રી મોન્સૂનની સ્થિતિ, કામગીરીની સ્થિતિ કેવી છે? આમ તો 15 જૂન સુધીમાં કામગીરી થઈ જવી જોઈતી હતી, તેમ છતાં કારણ કે કાલે જે વરસાદ પડ્યો, રાજકોટમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો, તેમ છતાં જે દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં જુઓ ત્યાં પાણી ભરાઈ ગયા છે, આ ઉપરાંત પણ નાની મોટી ઘણી બધી કામગીરીનો અભાવ જોવા મળ્યો છે. જો રાજકોટની જ વાત કરીશ તો રાજકોટમાં ગઈકાલે એક વરસાદી ઝાપટું આવ્યું હતું ને, આજે સવારથી લગભગ કહી શકાય કે 1.5 ઇંચ જેટલો વરસાદ રાજકોટની અંદર પડ્યો હતો. પરંતુ રાજકોટ શહેરનો ને ખાસ કરીને નાના મવા જે મોટા મવા વિસ્તાર છે, રાજકોટ શહેરના હાર્દ સમો જે નવો જે વિકસતો જે વિસ્તાર કહેવાય છે, 150 ફૂટ રિંગ રોડ, આ રિંગ રોડ ઉપર જે સિટી બસના દ્રશ્યો પણ સામે આવ્યા છે. એક સ્કૂલ બસ જે મવડી વિસ્તારની અંદર એક સ્કૂલ બસ છે એ ખાડાની અંદર કૂચી ગઈ હતી, વરસાદી પાણીમાં કૂચી ગઈ હતી. મતલબ ક્યાંક ને ક્યાંક જે દ્રશ્યો જે છે, પ્રથમ વરસાદ છે, લોકો ચોક્કસ ખુશ થયા છે કે લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા એ વરસાદનું આગમન થયું છે. અસહ્ય ગરમીમાંથી કંટાળો, જે અસહ્ય ગરમીમાં જે કંટાળી ગયા હતા લોકો, તેમાંથી તેમને કંટાળો થતી તેવા મુક્તિ મળી છે. પરંતુ સાથે સાથે માત્ર ને માત્ર 1.5 કે 1.25 ઇંચ વરસાદની અંદર શહેરના મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળે, રસ્તા ઉપર જે વાહન ચાલકો ચાલવા જાય છે તો પોતાના વાહનો છે એ ખાડામાં કે ગટરમાં ખૂપી જતા હોય, આ પ્રકારના દ્રશ્યો છે. પહેલા જ વરસાદની અંદર રાજકોટ શહેરના અનેક વિસ્તારોની આ વાત કરીશ આપને કે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ખાસ કરીને મહાનગરપાલિકા છે, પ્રી મોન્સૂન પ્લાનની વાતો કરે છે, પરંતુ આ વાતો માત્ર ને માત્ર કાગળ ઉપર જ રહે છે. મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે કે પ્રી મોન્સૂન કામગીરી છે એ અમે કરીએ છીએ, પરંતુ આ પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર થાય છે. વાસ્તવની અંદર પ્રી મોન્સૂન કામગીરીના નામે માત્ર ને માત્ર લોકોને મુસીબતો ભોગવવી પડે છે, આવા દ્રશ્યો છે એ રાજકોટમાંથી આજે સામે આવ્યા છે. જી સાથે પ્રકાશભાઈ, કારણ કે પ્રી મોન્સૂનની વાત કરવામાં આવે, પ્રી મોન્સૂન નામમાં છે કે ભાઈ ચોમાસા પહેલાં આ કામગીરી થઈ જવી જોઈએ, ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, હજુ પણ ઘણા બધા એવા રાજ્યમાં વિસ્તારો મળી આવે છે કે જ્યાં પ્રી મોન્સૂનની કામગીરીના નામે કંઈ પણ નથી થયું. પહેલાં તો મહાનગરપાલિકાએ એવા રોડ રસ્તા રિપેરિંગની શરૂઆત કરી દેવી જોઈએ કે જ્યાં વરસાદમાં પાણી ભરાવાના કારણે અકસ્માતની સંખ્યા વધી જાય, એ કામ પણ હજુ સુધી કંઈ ખાસ દેખાતું નથી. મધ્ય ગુજરાતની ખાસ મારે સ્થિતિ જાણવી છે કે ત્યાં સ્થિતિ કેવી છે પ્રી મોન્સૂનની કામગીરીને? બિલકુલ પ્રીતિ, આપને જણાવી દઉં કે આજે વરસાદી ઝાપટું પડ્યું, ગત રાતથી જ મેઘમહેર થઈ હતી, થોડી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ, આકરી ગરમી હતી, તેમાંથી રસ્ત લોકોને કઈક અંશે રાહત મળી છે. ડભોઈ, વાઘોડિયા, પાદરા, વડોદરા શહેર, કરજણ, સિનોર આ તમામ જગ્યા ઉપર 1.25 ઇંચ, 19 મીમી, 26 મીમી જેટલો વરસાદ વરસ્યો છે. આ તમામ જગ્યાએ તાલુકા ક્ષેત્રે પણ આજે એક વખતે પોકાર ઉઠી હતી તંત્ર દ્વારા કે પ્રી મોન્સૂનની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મને એવું લાગે છે કે ભ્રષ્ટાચારથી નાના મેળવવાનો અને ખિસ્સા ગરમ કરવાનો એક સરળ રસ્તો હોય અને સરળ સ્કીમ હોય તો પ્રી મોન્સૂનની કામગીરી છે. અને ભ્રષ્ટાચારની વ્યાખ્યાને સમજવી હોય તો પ્રી મોન્સૂનની કામગીરીને સારી રીતના સરળ રીતના સમજવી પડે. દરેક ચોમાસાની શરૂઆત થતી હોય છે ત્યારે ઉનાળો આખો પસાર થઈ જાય છે, શિયાળો પસાર થઈ જાય છે, ત્યારે વરસાદી કાચ સાફ થતી નથી, કચરો સાફ થતો નથી, પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરાતી નથી. પરંતુ ચોમાસાને આડાને 2-4 દિવસ બાકી હોય ત્યારે તંત્ર અધિકારીઓ તૈયાર થઈને કાચની જગ્યા પર પહોંચી જાય છે, જેસીબી મશીન લઈને પછી કચરો સાફ કરી રહ્યા છે, કાચ સાફ કરી રહ્યા છે, પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરી રહી છે, રસ્તાના ખાડા પૂરવામાં આવી રહ્યા છે. આવી વાતો કરવામાં આવતી હોય છે. મોગા કરવેરા એક બાજુ પ્રજાપ્રીતિ ભરી રહી છે, આ કરવેરા જે ભરેલા રૂપિયા હોય છે ચોમાસાના પાણીમાં ચોખ્ખી રીતના વહેતા નજરે પડે છે. વાઘોડિયા તાલુકામાં આજે વરસાદ વરસ્યો, લોકોના ઘરમાં પાણી પહોંચી ગયા, લોકોની ફર્નિચર ને ઘરવખરી ની ચીજ વસ્તુને નુકસાન થયું. જ્યુજ વરસાદથી જો આ પરિસ્થિતિ વાઘોડિયા તાલુકામાં સર્જાતી, વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારની અંદર એટલે સોમા તળાવ જેવા વિસ્તારની અંદર પાણી ભરાતા હોય, રાજમાર્ગો પર પાણી ભરાતા હોય, ખાડા પડી જતા હોય, રસ્તાના સિમેન્ટ ઉખડી જતો હોય અથવા ડામર ઉખડી જતો હોય, તો આ પરિસ્થિતિ પરથી ચોક્કસ સમજવાની જરૂર છે કે જ્યારે જ્યારે આ રસ્તાની કામગીરી, ડ્રેનેજની કામગીરી, પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરાય છે ત્યારે અધિકારીઓનું, કોન્ટ્રાક્ટરનું અને નેતાઓનું જે મેળાપીપનું છે, જે ટકાવારી છે અને જે ભ્રષ્ટાચાર આચરવાની નીતિ છે, એ દર વર્ષે આ પોલો ખુલ્લી પડતી નજરે પડે છે. વડોદરા શહેરમાં કોઈ નવીન વાત નથી, સંસ્કારી નદીમાં નવીન વાત નથી, કરોડો રૂપિયા જે પ્રી મોન્સૂનની કામગીરીમાં વહેતા નજરે પડે છે. ચોમાસામાં થોડોક વરસાદ પડશે તો પરિસ્થિતિ વિકટ થશે. વડોદરા શહેરે વારંવાર પૂરનો સામનો કર્યો છે અને લોકોએ કરોડો રૂપિયાનું નુકસાન વેઠ્યું છે. સ્વયંભૂ રીતના પોતપોતાની રીતના તમામ લોકો મુશ્કેલીમાંથી બહાર આવતા હોય છે. તંત્રની કામગીરી ચોક્કસ સુપેરે થવી જોઈએ,
પરંતુ તંત્રના અધિકારીઓ વામના સાબિત થાય છે એમાં કોઈ શંકા નિશાન નથી. નેતાઓ પોકળ વચનો આપીને ચૂંટણી ટાણે દેખાતા આવા સમયે અદ્રશ્ય મુદ્રામાં દેખાતા હોય છે પ્રીતિ, અને પોતાની જાતે સ્વયંભૂ રીતના જ નાગરિકો પોતાની મદદ મેળવતા આગળ સંસ્કાર લિંગમાં પ્રી મોન્સૂનની કામગીરી કરવી હતી તો તેમણે 5 મહિના પહેલા કરવાની હતી, ડ્રેનેજની લાઈનો બદલવાની હતી તો 6 મહિના પહેલા જાગૃત થવાની જરૂર હતી, રૂપિયા વાપરવા છે કોર્પોરેશનમાં પ્રજાના અને વિકાસ કરવો છે તો સારી રીતના રસ્તો અત્યારે એમને કરવો પડશે. પરંતુ ચોમાસાને આડે જ્યારે 4 દિવસ બાકી હોય ત્યારે ક્યારે પણ લેવલિંગ પાણી ભરવાની સમસ્યા, પાણી કઈ કઈ જગ્યા પર ભરાય છે, વિસ્તારનો નકશો અને એ આખા વડોદરા શહેરનો નકશો એમની પાસે હોવો જોઈએ અને અધિકારીઓ લઈને અભ્યાસ કરવો જોઈએ અને તેનો નિકાલ થાય તેવી પરિસ્થિતિ ઉભી કરવી જોઈએ, જેના બદલે હવે ચોમાસાના 10 દિવસ અગાઉ પ્રિમોન્સૂનની કામગીરી કરી છે તેવી વાતો વહેતી કરીને કરોડો રૂપિયા કોન્ટ્રાક્ટરો સાથે મીણાપીપનું કરીને નેતાઓ ટકાવારી મેળવીને ભ્રષ્ટાચાર આચરતા નજરે પડે છે. અને આ વખતે આવું કઈ થાય તો કોઈ નવાઈ નથી. બિલકુલ, અને એવું થઈ જ રહ્યું છે ને. અને સાથે મયુરભાઈ, કારણ કે જે રીતે મેં પહેલાં પણ કહ્યું કે પ્રી મોન્સૂનની કામગીરીને લઈને જે ખાસ મહત્વપૂર્ણ 4-5 કામો કે જે કરવા જોઈએ, નાની નાના મોટા કામો તો કરવાના છે, પાલિકાએ પહેલાં તો રોડ રસ્તાની સ્થિતિને લઈને ચકાસણી કરવી જોઈએ અને સુધારાની કામગીરી, અને તે તમે જે વાત કરી કે ડ્રેનેજ લાઇન ભરાઈ જાય છે તો એ સાફ 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 સફાઈ કરાવવાની એમની જવાબદારી છે. સુરતમાં આવું નથી થતું કારણ કે દર વખતની આ સ્થિતિ છે. તમે જે વાત કરી આ પહેલાં પણ લાસ્ટ યર પણ આ જ પ્રકારની સ્થિતિ હતી કે ગટર લાઇન ઉભરાઈ જતી હતી ચોમાસા દરમિયાન, આ વખતે પણ એવું થઈ રહ્યું છે. એનો મતલબ એમ કે કાર્ય કોઈ થયું જ નથી, તો પછી કરોડો રૂપિયા જે પ્રી મોન્સૂનની કામગીરી પાછળ વપરાય છે એ જાય છે ક્યાં? બિલકુલ, તે પ્રતિ વાત કરવામાં આવે તો જે રીતે મિલીભગત ચાલતી હોય છે, અધિકારીઓની ઉપર જે મિલીભગત થતી હોય છે તેને કારણે કહી શકાય કે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર પ્રી મોન્સૂનની કામગીરી પર થયો હોય તો પણ નવાઈ ન કહી શકાય. કારણ કે માત્ર ને માત્ર દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હોવાની ખાતરી સુરત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતી હોય છે, પરંતુ સુરત શહેરમાં માત્ર 2 ઇંચ વરસાદ પડતો હોય ને ત્યારબાદની જે સ્થિતિ જોવા મળતી હોય, સુરત શહેર ખાડામાં કે ખાડામાં સુરત તે સમજાતું નથી. કારણ કે લોકો રસ્તાની હાલત જોઈને ત્રાઇમામ પોકારી ઉઠતા હોય છે, આખો ચોમાસુ જે છે તેની સ્થિતિ જોવા મળતી હોય છે. માત્ર ને માત્ર જયારે ફરિયાદો થતી હોય, કોઈ મોટો અકસ્માત થતો હોય છે ત્યારબાદ કહી શકાય કે મહાનગરપાલિકાની ટીમ રોડે ફરતી હોય છે, અને ત્યારબાદ માત્ર ને માત્ર રેતી કપચી નાખી અને સંતોષ માનતી હોય છે. એટલે કહી શકાય કે પ્રી મોન્સૂનની કામગીરી માત્ર ને માત્ર કાગળ પર જોવા મળે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરતમાં સૌથી મોટી સમસ્યા ખાડીપુરની સમસ્યા છે. ખાસ કરીને તો સુરતની જે ખાડીઓ હોય છે ત્યાં દુર્ગંધ માટે હોય છે, મોટી માત્રામાં ખાડીઓમાં પાણીની જગ્યાએ કચરાઓના ઢગલાઓ ભેગા થયા હોય છે. કહી શકાય કે 8 મહિના સુધીનો કચરો મહાનગરપાલિકા પાસે ટાઈમ જ ન હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે જયારે વરસાદ આવતો હોય ને ત્યારે પ્રી મોન્સૂન કામગીરી કરવા માટે કહી શકાય કે જાતે જ કમિશનર પણ રસ્તા ઉપર ઉતર્યા હતા અને ખાડીઓના જે દ્રશ્યો જોયા હતા, અને ત્યારબાદ તમામ અધિકારીઓને પણ સૂચના આપી દેવામાં આવી છે તાત્કાલિક ધોરણે ખાડી સફાઈનું અભિયાન ચલાવવામાં આવી હતી. પરંતુ અભિયાન ચલાવવામાં આવ્યું છે, પરંતુ જે સમસ્યા છે ખાડીપુરની સમસ્યા છે તે જે છે તેની સ્થિતિ જોવા મળી રહી છે. જ્યારે પણ સુરત શહેરમાં 5 થી 8 ઇંચ વરસાદ આવતો હોય ત્યારબાદ ઉપરવાસમાં પણ ભારે વરસાદનું જોર હોય, ત્યારે ઉકાઈ ડેમમાંથી જયારે પાણી છોડવામાં આવતો હોય છે ત્યારે તાપી નદીનો જે પ્રવાહ હોય છે તેમાં પણ વધારો થતો હોય છે, અને તે તાપી નદીનું પાણી પણ નેર મારફતે નેરમાં પ્રવેશ કરતું, ને ત્યારબાદ જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં ખાડીપુરની સ્થિતિ જોવા મળતી હોય છે. ખાસ કરીને તો સુરતની લિંબાયતની ખાડીની વાત કરવામાં આવે તો ત્યાં સૌથી વધુ પૂરની સમસ્યાથી લોકો ત્રાઇમામ પોકારી ઉઠ્યા છે. વર્ષો જૂની આ સમસ્યાનું હજુ સુધી સુરત મહાનગરપાલિકા નિકાલ લાવી શકી નથી. જી અહીં સમસ્યા, મોટી સમસ્યા એ છે કે પહેલાં તો કોર્પોરેશન કામ નથી કરતી. કોર્પોરેશન તો ઠીક, PGVCL દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે એ પણ વ્યવસ્થિત રીતે થતી નથી, અને પછી જ્યારે સમસ્યા કોઈ સર્જાય અને લોકો પ્રજા જ્યારે સંપર્ક કરવાનો પ્રયાસ કરે કોર્પોરેશનને અથવા PGVCLને તો એ સંપર્ક નથી થઈ રહ્યો. હાલમાં આજે જ મને એક મેટર મળી ગોંડલની કે જ્યાં વરસાદના કારણે વીજળી જતી રહી હતી, વીજળી ગુલ થઈ ગઈ, એ લોકોએ સંપર્ક જે નંબર જાહેર કરવામાં આવ્યો હતો PGVCL દ્વારા કે કોઈ પણ સમસ્યા હોય તો તમે આ નંબર પર કોલ કરો, એ નંબર કોઈ ઉપાડતું જ નથી. ટૂંક સર પ્રીતિ, આપણે જાણ્યું કે ન માત્ર PGVCL કે કોર્પોરેશન કે પછી સંલગ્ન વિભાગ જ આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જો સૌરાષ્ટ્ર ભરની વાત આપણે જણાવીશ, ગોંડલની આપણે જે ઘટના કહી છે PGVCL વાળી, મોટી બેદરકારી ત્યાં ચોક્કસ કહી શકાય છે. કારણ કે જે નંબર આપવામાં આવ્યા છે તેના ઉપર ફોન કરો છો તો કોઈ ફોન ઉપાડતા નથી, વીજળી ચાલી ગઈ છે, લોકો ક્યાં જવાના છે, તંત્રના ભરોસે જ લોકો રહેવાના છે.
પરંતુ લોકોને પ્રોપર જવાબ પણ નથી મળતો, સંતોષકારક જવાબ નથી મળતો. બીજી મહત્વની વાત આપણે જણાવી કે નાટક કરવામાં આવે છે, મોટા મોટા નાટકો કરવામાં આવે છે. પ્રી મોન્સૂન કામગીરી કરીએ છીએ, પ્રેસને બોલાવવામાં આવે છે, વોકડા સફાઈ કરતા હોય કે પછી રસ્તાઓની સફાઈની વાતો થતી હોય છે, ફોટા પડાવવામાં આવે છે, ફોટો સેશન પણ કરવામાં આવે છે. પરંતુ સરવાળે જો પરિણામ જોઈએ તો પરિણામ છે એ ઝીરો જ આવે છે. પ્રથમ વરસાદ આ આજકાલનો નથી, વર્ષોથી ચાલ્યું આવે છે. પેલો વરસાદ આવે અને આપણે પેપર ની અંદર, ટીવી ની અંદર બ્રેકિંગ ચાલુ કરતા હોય છે, તંત્રની પોલ ખોલતો પ્રથમ વરસાદ. પરંતુ શા માટે આ પ્રથમ વરસાદ જ પોલ ખોલે છે એવું નથી, છેક ચોમાસું રહે છે ત્યાં સુધી લોકો આ પ્રકારની હેરાનગતિ ભોગવે છે. પરંતુ તંત્ર વાહકોના જે બેરા કાને લોકોની આ જે વાત છે એ પહોંચતી નથી, વેદના પહોંચતી નથી, અને પરિણામે આ પ્રકારનો ઘટનાક્રમ સર્જાય છે. ભૂતકાળની વાત થોડી આપણે કરીશ. જુનાગઢ શહેરની અંદર જોરદાર ફ્લડ આવેલું હતું, લોકોના ઘરોની અંદર ઐતિહાસિક કહી શકાય આ પ્રકારની ખાના ખરાબી છે જુનાગઢ શહેરની અંદર હજી 2 વર્ષ પહેલા થઈ હતી, પરંતુ હજુ તંત્રએ ધડો લીધો નથી. આ તો જુનાગઢની વાત કરી. આજનો દાખલો હું આપને આપવા માંગીશ. આજે આપણા મીડિયાની અંદર પણ આ વસ્તુ ચાલી છે. ભાવનગર જિલ્લાના સિહોર પંથકની અંદર ચાલુ વરસાદે ડામરનું કામ થાય છે. યાર, ડામરનું કામ ચાલુ વરસાદની અંદર કઈ રીતે શક્ય છે? પરંતુ આપણું બાહોશ તંત્ર છે આ કામગીરી કરે છે. ચાલુ વરસાદે લોકોએ વિડીયો લીધા છે, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યા છે કે આ છે આપણું તંત્ર, હવે એક્ટિવ થયું છે, અત્યાર સુધી ક્યાં ગયા હતા? મતલબ લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક સવાલો ઉઠી રહ્યા છે, તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉઠે છે, સાથે સાથે ભ્રષ્ટાચાર કરવા માટે થઈ અને આ લોકો કઈ હદે જાય છે. વરસતા વરસાદની અંદર ડામર કરવામાં આવે છે તો કોઈ દિવસ એ ડામર છે એ રહેવાનું નથી, આમ છતાં પણ અહીં ડામરનું કામ ચાલતું હતું. આ ભાવનગર જિલ્લાના દ્રશ્યો આજે જ સામે આવ્યા છે. મતલબ ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂન કામગીરીના નામે માત્ર ને માત્ર ગેરરીતિ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે અને રૂપિયા જે કહી શકાય પોતાના ખીચાઓ ભરવામાં આવે છે. પરંતુ જયારે લોકોને પારાવારે જે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, રાજકોટની અંદર આજે યાર એક સ્કૂલ વાન છે એ ફસાઈ હતી, તેવી જ રીતના અનેક જે જે જોયા છે ગ્રામ્ય વિસ્તારોની પણ વાત કરી છે. શા માટે લોકોએ ભૂલ ભોગવવું પડે છે, નાના ભૂલકાઓએ ભોગવવું પડે છે, અનેક જે બ્રિજ છે એ તૂટવાની ઘટનાઓ પણ સામે આવે છે. રાજકોટના જો વાત કરીએ આપણે તો રાજકોટની અંદર આજે અસંખ્ય જે સંખ્યાબંધ ગાડીઓ છે એ કાદવમાં ખૂંચી ગઈ હતી, ગટરની અંદર બેસી ગઈ હતી. શું આ હતી તમારી પ્રી મોન્સૂન કામગીરી? પ્રી મોન્સૂન કામગીરીના નામે માત્ર ને માત્ર નર્યું નાટક જ કરવામાં આવે છે. જી અને પ્રકાશભાઈ, તમે જે વાત કરી કે આ એક મોટો ભ્રષ્ટાચાર છે પ્રી મોન્સૂનની કામગીરીના નામે થઈ રહેલો, અને એ કોઈ નવી વાત નથી, અત્યારથી થઈ રહેલો ભ્રષ્ટાચાર નથી, વર્ષોથી થઈ રહ્યો છે, તો કેમ સરકાર આને લઈને કોઈ કડક પગલાં નથી લેતી? કારણ કે જો અધિકારીઓની બેદરકારી આમાં છે, જો અધિકારીઓ ભ્રષ્ટ છે તો એમના વિરુદ્ધ પગલાં સરકારે લેવા જોઈએ. આ પ્રી મોન્સૂનની બાબતે કોઈ બોલતું કેમ નથી? બિલકુલ પ્રીતિ, હું ખૂબ જવાબદારી સાથે આ વાત દોહરાવું છું કે એક જ વર્ષની વાત નથી, હર હંમેશા આ રીતના ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. પરંતુ તેરી બી ચૂપ ને મેરી બી ચૂપ, આપણે બધાના કિસ્સા ગરમ થવા જોઈએ. એમાં નેતા પણ આવી ગયા, અધિકારી પણ આવી ગયા, કર્મચારીઓ પણ આવી ગયા, નાનામાં નાનો કામદાર પણ આવી ગયો અને કોન્ટ્રાક્ટર પણ આવી ગયા. તમામ લોકો આ મલાઈ સમિતિમાંથી મલાઈ ખાય છે, એમના માટે માત્ર રૂપિયા મેળવવાનું આ એક સ્થળ છે. સ્કીમ ગમે તે હોય, પરંતુ ભ્રષ્ટાચાર આચરવાનો, ખિસ્સા ગરમ કરવાના, ટકાવારી લઈ લેવાની, રૂપિયા લઈને જતું રહેવાનું, પ્રજાનું જે થવાનું થાય, કરવેરા પ્રજા આપે છે. રાજ્ય સરકાર ચોક્કસપણે હું કહી શકું કે સચેત હશે, પરંતુ તંત્ર એમના નીચે જ આવી રહ્યું છે. કોર્પોરેશન હોય કે નગરપાલિકા હોય, નગર પંચાયત, કઈ પણ નાનામાં નાની ગ્રામ પંચાયત હોય, તેને રૂપિયા રાજ્ય સરકાર ફાળવે છે, રાજ્ય સરકારના હસ્તક છે. તો રાજ્ય સરકાર કેમ આળસ કંકેરવાના મૂળમાં નથી? તેમના અધિકારીઓને કાના મળવાની કેમ તેમની જવાબદારી નથી? પ્રજાનું આટલું શોષણ થાય છે, ચોખ્ખે ખુલ્લેઆમ કહું છું કે પ્રજાનું શોષણ થાય છે, પ્રજાની જે મુશ્કેલીઓ પડે છે, હાલાકી પડે છે, તેના કારણે ઘણા બધાનો લાલ જીવ પોતો છે. મસ્ત મોટા ભૂવા પડી જાય છે વડોદરા શહેરમાં, એની અંદર વાહન લઈને લોકો પડી જતા છે, અકસ્માત સર્જાય છે, કોઈને જીવ ખોવાનો વારો આવે છે. છતાં તંત્રના અધિકારીઓ આળસ કંકરવાના મૂળમાં નથી, સમજવા તૈયાર નથી. એમને બધું જ ખબર છે, કારણ કે તેઓ એ જ રસ્તા ઉપરથી વારંવાર કોઈને કોઈ કર્મચારી, કોઈને કોઈ અધિકારી, કોઈને કોઈ નેતા ત્યાંથી પસાર થતો છે. આ કાળા કામ કરવાની આ બધી નીતિ છે, વાત છે, કારણ કે યોજનાઓ સ્કીમોમાંથી પોતે લાભ લીધો છે. આ લાભ લેવાને કારણે તેઓ આ તમામ જગ્યા ઉપરથી પસાર થાય છે, પરંતુ કામગીરી કરતા નથી અને કઈ કઈ જગ્યાએ આકાળા કાન કરીને પ્રજાના માથે તમામ વસ્તુ થોપી દેવામાં આવે છે. પ્રજાને જે હાલાકી, મુશ્કેલી, પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, એનો અહેસાસ કદાચ અધિકારીઓ નથી, આ નેતાઓ નથી. કારણ કે
એસી કેબિનમાં બેઠતા બાબુઓને વિચાર નથી આવતો કે પ્રજાને સ્વાલાગી પડી રહી છે. અંતરિયાળ જે વિસ્તાર છે, વિસ્તારની અંદર લોકોના ઘર સુધી પાણી પહોંચી જાય છે, પૂરની અંદર વિકટ પરિસ્થિતિ હોય છે, કેશ ડોલ આવતી હોય છે, કેશ ડોલની અંદર ભ્રષ્ટાચાર આચરવાનો, ખિસ્સા ગરમ કરવાનો, ઘરે જતું રહેવાનું. પરંતુ પ્રજાને જે નુકસાન થાય છે, પોતાની ઘર વકરીને નુકસાન થાય છે, તેમનો સમય બગડે છે, કોઈનો જે વાલ સોયો છે, દીકરો દીકરી, એ જીવ ખોય છે, અકસ્માત સર્જાય છે, ખાડા પડી જાય છે, ભૂવા પડી જાય છે, પાણી ભરાય છે, આ બધા માટે જવાબદારી કોઈ કોઈ ટીમ બનાવવી પડશે, કોઈ જવાબદારી લેવી પડશે અને જવાબદારીપૂર્ણ કામ કરવું પડશે. આ વાત માત્ર સમજવાની જરૂરિયાત છે. પરંતુ તમામ લોકો આ મલાઈ સમિતિમાંથી મલાઈ ખાય છે, ભ્રષ્ટાચાર આચરે છે, પોતાના ખિસ્સા ગરમ કરે છે અને એનાથી વિશેષ કોઈ વાત નથી, એટલે જ પ્રજા હાલાકીનો સામનો કરી રહી છે. અને મયુરભાઈ, આપ તો એક સંવાદદાતા તરીકે, રિપોર્ટર તરીકે, આપ જ્યારે તંત્ર દ્વારા આવા પ્રકારની કોઈ પત્રકાર પરિષદ કરવામાં આવે ત્યારે આપ જતા પણ હશો, ઘણા બધા આપના જેવા પત્રકારો આવી જ્યારે સ્થિતિ હોય તેને લઈને સવાલો પણ કરતા આવ્યા છે. તંત્ર દ્વારા જે જવાબ આવા સવાલોને લઈને આપવામાં આવે છે તે કેવા પ્રકારના હોય છે મારે જાણવું છે, ખાસ કરીને પ્રી મોન્સૂનની કામગીરીને લઈને, તંત્ર દ્વારા પહેલા જે દાવાઓ કરવામાં આવે એને લઈને, જ્યારે તમે આવી સ્થિતિ થાય અને પછી જઈને સવાલ કરો છો કે તમે તો મોટી મોટી વાતો કરી હતી અને અત્યારે આવી સ્થિતિ છે, ત્યારનો જવાબ કેવો હોય છે? જે બિલકુલ તે વાત કરવામાં આવે તો 15 દિવસ પહેલા સુરત મહાનગરપાલિકાના કમિશનર જાતે જ રસ્તા ઉપર ઉતર્યા હતા અને તમામ અધિકારીઓને પણ ખખડાવવામાં આવ્યા હતા અને આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ જે છે તેની સ્થિતિ યથાવત જોવા મળી છે. ખાડીમાં જે કચરો છે તે યથાવત છે. પ્રી મોન્સૂનની કામગીરી થઈ છે પરંતુ નહીવતપણે કરવામાં આવે છે, માત્ર અને માત્ર ફોટો સેશન માટે કરવામાં આવતા હોય છે અને આ તમામ જે ફોટો હોય છે તે કહી શકાય કે મહાનગરપાલિકાના અધિકારીઓમાં જમા કરી દેતા હોય છે અને પોતાની કામગીરી પૂરતું જ આ પ્રકારનું કામ કરતા હોય છે. પરંતુ જે રીતે પ્રી મોન્સૂન કામગીરીની વાત કરવામાં આવે તો માત્ર અને માત્ર કાગળ પર જ હોય છે, પરંતુ પોતાને એક ખો બાજી કરતા હોય છે. એક અધિકારી બીજાના ખો આપતા હોય છે, ખો અધિકારીઓ બીજા કર્મચારીઓને ખો આપતા હોય છે, કર્મચારીઓ બીજા નાના કર્મચારીઓને ખો આપતા હોય, તે પ્રકારની ખો બાજી કરીને પોતાનો લૂલો બચાવ કરતા હોય તે પ્રકારનો જવાબ આપતા હોય છે. એ વાત સાચી છે મિલનભાઈ, કારણ કે આ દર વખતે આવું થાય છે જ્યારે પત્રકારો દ્વારા પણ સવાલ પૂછવામાં આવે ત્યારે ઉડાઉ જવાબ મળતા હોય છે, એવું ઘણીવાર આપણે ભૂતકાળમાં પણ જોયું છે અને કદાચ ભવિષ્યમાં પણ આ જ પ્રકારની સ્થિતિ હશે. તેમ છતાં હવે પ્રજાને ફરીવાર આવી રીતે આ લોકો છેતરી ન જાય એના માટે પ્રજાએ કેટલું જાગૃત થવાની જરૂર છે આ સમગ્ર બાબતે? શું કે સર, પ્રીતિ આપણે જણાવ્યું કે પ્રજાએ તો ખૂબ જ જાગૃત થવાની જરૂર છે, કારણ કે એક એક લોકોને સવાલ પણ હવે પ્રજાએ કરવો પડશે, તંત્રને કરવો પડશે. ખાસ કરીને વાત કરીશ હું કે જ્યારે જ્યારે પણ આ પ્રકારની ઘટના ઘટે છે ત્યારે જે કહી શકાય કે અધિકારીઓ છે, કોઈ પણ દુર્ઘટના થાય કે પછી કોઈ પણ પ્રકારની ડિઝાસ્ટરની વાત આવતી હોય છે, તો આ ડિઝાસ્ટર આજના આપણા ભ્રષ્ટ તંત્ર માટે, હું બધાનું નામ નથી લેતો, પરંતુ જે લોકો આ જે ભ્રષ્ટાચારની ગંગાની અંદર પોતાના હાથ ધોવા માંગે છે તેમના માટે આફત તો લોકો માટે છે, પરંતુ તેમના માટે તો આ અવસર બનતી હોય છે. આ અવસરમાંથી તેઓ મલાઈ ખાતા હોય છે, ભ્રષ્ટાચાર કરતા હોય છે અને એક પ્રકારે કહી શકાય કે લોકોને લોકોની પરેશાનીઓમાંથી પણ તેઓ રૂપિયા બનાવતા હોય છે. ચોક્કસ આ જે ભ્રષ્ટ સિસ્ટમ જે છે આપણી, આ સિસ્ટમને ચોક્કસ ક્યાંક ને સુધારવાની જરૂર છે, કારણ કે જે જવાબદારી ફિક્સ કરવામાં આવે છે, ચોક્કસ મ્યુનિસિપલ કમિશનર છે એ પોતે જે રોડ ઉપર નીકળે છે અથવા તો સફાઈની જે અભિયાનમાં નીકળે છે, પરંતુ ત્યારબાદનો ફોલોઅપ શું, જે ફોલોઅપ જેની જવાબદારી ફિક્સ કરવામાં આવી છે એ વ્યક્તિની કેટલી બેદરકારી રહી છે, આ બેદરકારી રહી છે તો તેમની સામે એક્શન શા માટે નહીં. આજે રાજકોટની જ હું વાત કરીશ આપણે, રાજકોટનો 150 ફૂટ રિંગ રોડ ઉપર પ્રતિ વર્ષ 1 ઇંચ વરસાદ પડે છે, 1.5 ઇંચ વરસાદ પડે છે, તો આવા તબક્કે વરસાદ પડે છે એટલે તુરંત જ જે કહી શકાય આર મોદી રસ્તાની જે કહી શકાય કે હાલત ખસ્તા થઈ જાય છે. શા માટે કોઈ જ જવાબદાર એટલા નથી ભરાયા? બિલકુલ બિલકુલ સાચી વાત છે. આપ ત્રણે મહેમાનો અમારી સાથે જોડાયા ખાસ કરીને અને ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારીઓ આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે રીતે અત્યારે મિલન ઠાકર જે અમારા લોકેશન હેડ છે સૌરાષ્ટ્રથી, આ ઉપરાંત પ્રકાશ વર્મા લોકેશન હેડ વડોદરાથી, તેમણે જે માહિતી આપી મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રને લઈને, મયુરભાઈ મિસ્ત્રી સુરતથી તેમણે ગ્રાઉન્ડ લેવલની જે કેવા પ્રકારની સ્થિતિ હોય છે દક્ષિણ ગુજરાતની તેની માહિતી આપી અને આ હકીકત છે અને દર વર્ષે આ પ્રકારની સ્થિતિ હોય છે, પત્રકારો દ્વારા અવાજ પણ ઉઠાવવામાં આવે છે, નિર્માણ ન્યૂઝ તરફથી દરેક ચોમાસામાં આવા પ્રકારની જે પણ સ્થિતિ હોય તો એની ગ્રાઉન્ડ લેવલની સ્થિતિ બતાવીએ છીએ,
તંત્રને સવાલ કરવામાં આવે છે, તેમ છતાં પાછી સ્થિતિ જેવી હતી તેવી ને તેવી જોવા મળે છે. હવે તેને લઈને હવે સરકારે જાગૃત થવાની જરૂર છે. પ્રી મોન્સૂનની કામગીરી એ ખરેખર થવાની જરૂર છે. તમે અમદાવાદની વાત કરીએ, 300 કરોડ જેટલા જો તમે ખર્ચા કરતા હોય પ્રી મોન્સૂનની કામગીરીની પાછળ, તો એનું કંઈક તો રિઝલ્ટ બતાવો. અહીં લોકોને છેલ્લે પરેશાન થવાનો વારો આવે છે, તો ખોટી લોકોની લાગણીઓ સાથે લોકોના ભરોસા સાથે રમવાનું બંધ કરી દો અને એક વ્યવસ્થિત કામગીરી થાય તેની આશા સાથે હવે કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.